મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ આપણે ગઈકાલે સિમ્પલ એવરેજ પ્રોફિટ એન્ડ વેટેજ એવરેજ પ્રોફિટ મેથડના શરૂ કરી ગયા હતા હવે આપણે નેક્સ્ટ સુપર પ્રોફિટ સુપર પ્રોફિટમાં બે છે સુપર પ્રોફિટના અમુક યર્સ છે એની પરચેસને બેઝ પર ગુડવિલ ફાઇન કરવાની અને સેકન્ડ સુપર પ્રોફિટને કેપિટલાઇઝ કરવાનો એ બે મેથડ છે આપણે પહેલાં સુપર પ્રોફિટની વાત કરીએ સુપર પ્રોફિટ મતલબ કે જે આપણે એક્સેપ્ટેશન હોય આપણી પ્રોફિટની એના કરતાં જે વધારે પ્રોફિટ આપણને મળે એની ઉપરનો જે પ્રોફિટ મળે ઇટ ઇઝ સુપર પ્રોફિટ એટલે આપણે જે ધારેલો જે નફો હોય એઝ્યુમ કરેલો હોય પ્રોફિટ એના કરતાં જે આપણને વધારે નફો મળતો હોય એને આપણે સુપર પ્રોફિટ તરીકે ઓળખીએ તો સુપર પ્રોફિટને અમુક વર્ષની જે પરચેસ હોય એના બેઝ પર આપણે ગુડવિલ ફાઇન કરવાની હોય તો સુપર પ્રોફિટના અમુક વર્ષના બેઝ પર પરચેસના અમુક વર્ષના બેઝ પર ફાઇન કરવાની એટલે એનો મતલબ શું થશે સુપર પ્રોફિટ એટલે આપણે આપણી જે એક્સેપ્ટેશન હોય પ્રોફિટની એના કરતાં જે વધારે પ્રોફિટ આપણને થશે એ સુપર પ્રોફિટ થશે ફોર એક્ઝામ્પલ આપણે એક્સેપ્ટેશન 10,000 હોય પ્રોફિટની ને આપણે બિઝનેસની અંદર 15,000 અર્ન કરતા હોય તો 5,000 ઇઝ અ સુપર પ્રોફિટ એટલે એઝ્યુમ કરેલો એના કરતાં વધારે પ્રોફિટ આપણને મળશે તો 5,000 એ સુપર પ્રોફિટ થશે એ સુપર પ્રોફિટ આપણે આફ્ટર પરચેસ બિઝનેસ આપણે ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ધંધો સ્ટાર્ટ કર્યા પછી આવો પ્રોફિટ આપણને કેટલા વર્ષ સુધી મળતો રહેશે ધારો કે 5 વર્ષ સુધી મળતો રહેશે તો 5,000 × 5 યર્સ સો 25,000 ઇઝ વેલ્યુ ઓફ ગુડવિલ એટલે 25,000 ગુડવિલની વેલ્યુ થશે ઓકે તો પહેલા સુપર પ્રોફિટ એટલે આપણે જે એઝ્યુમ કરેલો હોય એના કરતાં જે આપણને વધારે પ્રોફિટ આપણે અર્ન કરીએ આપણે જે એક્સેપ્ટેશન હોય એના કરતાં જે વધારે પ્રોફિટ અર્ન કરીએ ઇટ ઇઝ સુપર પ્રોફિટ તો આપણે પ્રોફિટ કેટલો આપણી એક્સેપ્ટેશન કેટલી હોય ફોર એક્ઝામ્પલ આપણી પાસે આજે 5,00,000 રૂપિયા છે ઓકે તો 5,00,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે આપણી પાસે તો ફર્સ્ટ ઓપ્શન વી હેવ ઇન્વેસ્ટિંગ બેંક એફડી આપણે બેંક એફડીની અંદર ઇન્વેસ્ટ કરીએ તો બેંક એફડીનો રેટ 8% હોય 8% પર એન્યુઅલ તો આપણે 5,00,000 રૂપિયા બેંકની અંદર એફડી કરીએ તો આપણને 5,00,000 × 8% એટલે 40,000 ઇન્ટરેસ્ટ આપણને કંઈ નહીં કરશું તો પણ મળશે બરાબર હવે એ 5,00,000 રૂપિયા આપણે બેંકમાં જે એફડી કરીએ તો આપણને 40,000 ઇન્ટરેસ્ટ વી ઇઝીલી અર્ન આપણે એકદમ ઇઝીલી કમાઈ શકો પણ જો આપણે એ 5,00,000 રૂપિયા બેંકમાં એફડી કરવાની જગ્યાએ એ 5,00,000 રૂપિયા આપણે કોઈ ધંધો ખરીદીએ કે ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ 5,00,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ ઇન્વેસ્ટમેન્ટ આપણે પ્રોફિટના માટે જ કરતા હોય તો એ 5,00,000 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કર્યા પછી આપણી પ્રોફિટની એક્સેપ્ટેશન મિનિમમ કેટલી હોય તો મિનિમમ 40,000 રહેશે ઓકે 40,000 થી વધારે આપણને મળશે તો જ આપણે 5,00,000 રૂપિયા એ ધંધામાં રોકીશું નહીં તો નહીં રોકીશું આપણે વિચાર કે 5,00,000 રૂપિયા રોકીને જો ધંધામાંથી ધારો કે 25,000 રૂપિયા જ મળવાનો હોય તો બેટર એ છે કે 5,00,000 રૂપિયા આપણે બેંકમાં એફડી કરીએ તો કંઈ નહીં કરું તો 8% પ્રમાણે આપણને 40,000 રૂપિયા ઇન્ટરેસ્ટ મળવાનું છે તો આપણે એ 5,00,000 રૂપિયા ત્યાંની જગ્યાએ જો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીએ બરાબર તો આપણે જેની સાથે ડીલ કરતા હોય જેનો બિઝનેસ આપણે પરચેસ કરવા માંગતા હોય તો તેને આપણે એટલું કહીએ ને કે ભાઈ 5,00,000 રૂપિયામાં તારો ધંધો તો ખરીદું આપણે બુક સ્ટોરનું ઉદાહરણ લીધું હતું બરાબર ને એક્ઝામ્પલ તો હું 5,00,000 રૂપિયામાં તારો બુક સ્ટોર લાવું છું પણ એ 5,00,000 રૂપિયાનો બુક સ્ટોર લીધા પછી મને કેટલા કમાવાના મળશે બરાબર તો પેલા એમ કે સાહેબ 30,000 મળશે તો આપણે એ ના પાડી જશે કે ભાઈ તો કોઈ જરૂરિયાત નથી 5,00,000 રૂપિયા તો હું બેંકમાં એફડી કરું છું 40,000 રૂપિયા તમને મળે છે એના કરતા વધારે મળતા હોય તો આપણે ડીલ માટે આગળ વાત કરીએ તો ધારો કે એમ કહેશે કે નહીં 25,000 ની 60,000 મળે છે તો આપણે 60,000 મળે છે એવું માની કેવી રીતે દઈએ તો એના પ્રોફિટ લોસ એકાઉન્ટ ચેક કરીએ બરાબર એનો એવરેજ પ્રોફિટ 3-4 વર્ષની જે પ્રોફિટ હોય એની એવરેજ આપણે અત્યારે જોઈ દઈએ ને સિમ્પલ એવરેજ કે વેટેજ એવરેજ તો આપણે એવરેજ એની શોધીએ જો 60,000 હોય તો આપણે આપણી એક્સેપ્ટેશન કેટલી છે બેંકમાં આપણે કરીએ તો 40,000 મળે છે આપણી એક્સેપ્ટેશન કરતા કેટલા વધારે મળે 20,000
વધારે મળે બરાબર તો આપણે વિચાર કે બેંકમાં 5000 રૂપિયા ની ચાલી મળે એના કરતા આ ધંધામાં ઇન્વેસ્ટ કરીએ તો એમાં જે આપણી જે એક્સેપ્ટેશન છે એના કરતા 20,000 વધારે મળે છે તો એ સુપર પ્રોફિટ હશે હવે પેલો ધારો કે આપણી પાસે સુપર પ્રોફિટ એટલે એઝ્યુમ કરેલો એના કરતા વધારે પ્રોફિટ બે વર્ષ સુધી મળતો રહેશે એવી એ ગેરંટી આપતો હોય તો આપણે જે એસેટની જે વેલ્યુ થતી હોય બિઝનેસની જે વેલ્યુ થતી હોય એના કરતા 40,000 રૂપિયા આપણે વધારે એને આપી શકીએ ઓકે તો અહીંયા સુપર પ્રોફિટ મીન્સ આપણી એક્સેપ્ટેશન જે હોય પ્રોફિટની એના કરતા જે વધારે પ્રોફિટ આપણને મળે એને સુપર પ્રોફિટ કહેવાશે તો આપણી જે એક્સેપ્ટેશન છે એ આપણે કયા બેઝ પર નક્કી કરી દઈએ અત્યારે એક્ઝામ્પલની અંદર અકોર્ડિંગ ટુ ઇન્વેસ્ટમેન્ટ આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના બેઝિસ પર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ રેટ ઓફ રિટર્ન રિટર્નનો જે રેટ છે એને આપણે મલ્ટીપલ કરીએ પર્સન્ટેજ એના કરીએ એટલે આપણને એક્સેપ્ટેશન આપણી જે એક્સેપ્ટેશન છે પ્રોફિટની એક્સેપ્ટેડ પ્રોફિટ આપણને એઝ્યુમ કરેલો પ્રોફિટ આપણને મળશે પછી આપણો એવરેજ જે પ્રોફિટ છે એ બંનેને આપણે કમ્પેર કરવાનો એટલે જે ડિફરન્સ આવશે એ સુપર પ્રોફિટ ઓકે તો અહીં છે ને આપણે સુપર પ્રોફિટ માટે સુપર પ્રોફિટ મેથડ આવે એટલે પહેલા આપણે ચાર સ્ટેપ લઈ લેવાના એ ચાર સ્ટેપ આપણે લખી દઈએ પછી આપણે સમ જોઈએ સુપર પ્રોફિટ મેથડ હવે એના સ્ટેપ લખી દઈએ ફર્સ્ટ કેપિટલ કેપિટલ એમ્પ્લોયડ કેપિટલ એમ્પ્લોયડ કેપિટલ એમ્પ્લોયડ મીન્સ રોકાયેલી મૂડી આપણે ધંધામાં કેટલી કેપિટલ ઇન્વેસ્ટ કરીએ છીએ કેપિટલ એમ્પ્લોયડ કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ ટોટલ લાયબિલિટી સેકન્ડ કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એમ્પ્લોયડ into expected rate of return divide by 100 capital employed into expected rate of return divide by 100 નંબર 3 એવરેજ પ્રોફિટ એવરેજ પ્રોફિટ આપણે ફાઇન્ડ કરવાનો
सिंपल एवरेज और वेटेज एवरेज, सिंपल एवरेज का वेटेज एवरेज कंटिन्यूअसली इंक्रीज था तो डिक्रीज था तो वेटेज अप डाउन था तो फ्लक्चुएशन होते सिंपल एवरेज। नंबर फोर सुपर प्रॉफिट इज इक्वल टू एवरेज प्रॉफिट माइनस एक्सपेक्टेड प्रॉफिट। આપણે જે એક્સેપ્ટેડ પ્રોફિટ હોય એક્સેપ્ટેશન જે આપી હોય એના કરતા એવરેજ પ્રોફિટ એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય સુપર પ્રોફિટ। નંબર ફાઈવ ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર્સ ઓફ યર્સ પરચેસ। एवरेज प्रॉफिट इंटू नंबर ऑफ योर परचेस एवरेज सीम्पल और वेटेज एम सुपर प्रॉफिट। सुपर प्रॉफिट आप शू जुए एवरेज प्रॉफिट एक्सपेक्टेड प्रॉफिट, एक्सपेक्टेड प्रॉफिट रिटर्न बेसिस पर बन सुपर प्रॉफिट आए चार स्टेप लाइ लेना। सुपर प्रॉफिट अंदर बे मेथड है, एक नंबर ऑफ योर परचेस एंड सेकंड सुपर प्रॉफिट कैपिटलाइज। सुपर प्रॉफिट ने कैपिटलाइज करवानी मेथड होय तेमां भी आ चार स्टेप सेम ज आवशे। गुडविल नुं फॉर्म्युला बदलाई जशे, सुपर प्रॉफिट डिवाइड बाय एक्सपेक्टेड रेट ऑफ रिटर्न इनटू 100 आ बदलाशे, बाकी नुं बधुं सेम ज रहेशे। आपणे एक्जाम्पल स्टार्ट करीए। इलस्ट्रेशन नंबर 5 पेज नंबर 95। प्रतिभा एंड पुष्पा आर द पार्टनर्स ऑफ अ फर्म, दे वॉन्ट टू चेन्ज द प्रॉफिट एंड लॉस शेयरिंग रेशियो from 3:2 to 1:1, they decided to determine the valuation of goodwill on the basis of the firm's profit and other information. Determine the value of goodwill on the basis of 3 years purchase of super profit. એટલે સુપર પ્રોફિટ છે ને 3 વર્ષની પરચેસ જેટલી ગુડવિલ જોવાની છે, તો સુપર પ્રોફિટ એની નીચે અંડરલાઈન કરજો। सुपर प्रॉफिट नी मेथड छे, एटले आपणे चार स्टेप लेवाना छे। असेट्स 12 लाख, लायबिलिटी 4 लाख, एक्सपेक्टेड रेट ऑफ रिटर्न 10%, एक्चुअल प्रॉफिट 2014-15 1,30,000, 15-16 1,10,000 एंड 16-17 1,20,000। इलस्ट्रेशन नंबर 5 पेज नंबर 95। કેપિટલાઇઝ છે બરાબર, સોરી સુપર પ્રોફિટ છે, ફર્સ્ટ સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ। કેપિટલ એમ્પ્લોયડ હવે એના માટે બે ફોર્મ્યુલા છે, ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી ઓર ટોટલ કેપિટલ। એસેટ અને લાયબિલિટી અંદર આપેલી હોય તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું, નહીં તો આ। તો અહીં એસેટ ને લાયબિલિટી છે, છે તો અહીંયા લખીએ એસેટ્સ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ ટોટલ એસેટ્સ 12 લાખ માઇનસ ટોટલ લાયબિલિટી 4 લાખ। નંબર સેવન એક્સપેક્ટેડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન
डिवाइड बाय 100, कैपिटल एम्प्लॉयड 8 लाख इंटू एक्सपेक्टेड रेट ऑफ रिटर्न, एक्सपेक्टेड रेट ऑफ रिटर्न 10%, 10 डिवाइड बाय 100 इज इक्वल टू 80,000. नंबर थर्ड, एवरेज प्रॉफिट. एवरेज प्रॉफिट, सिंपल एवरेज और वेटेज एवरेज. इफ प्रॉफिट कंटिन्यूसली इंक्रीज और डिक्रीज, वी कैन यूज वेटेज एवरेज, एंड फ्लक्चुएशन वी कैन यूज सिंपल एवरेज. ओके, तो ये जो प्रॉफिट ने अंदर क्यों छे, 1,30,000, 1,10,000 एंड 1,20,000 फ्लक्चुएशन आए छे, એટલે સિમ્પલ એવરેજ આવશે. યર 2014-15, 2015-16, 2016-17 प्रॉफिट 1,30,000, 1,10,000, 1,20,000. Profit is equal to total profit divided by numbers of years purchased. Numbers of years. Total profit 3,60,000 divided by 3 years. 1,20,000. Number 4, super profit. Super profit is equal to average profit minus expected profit. एवरेज प्रॉफिट 1,20,000 माइनस सुपर प्रॉफिट 80,000 इज इक्वल टू 40,000. नंबर 5, गुडविल इज इक्वल टू सुपर प्रॉफिट इंटू नंबर्स ऑफ years purchase. 40,000 into numbers of year purchase. So, kitla words che, determine the value of goodwill on the basis of 3 years purchase of super profit. 1,20,000 the value of goodwill. Sum is over. प्रेक्टिस माटे कोई आपतो नथी, आ पहेला लखी लेजो सुपर प्रॉफिट मेथड, पछी आ लखजो, बराबर. काल आपणे वधारे सम प्रेक्टिस करीशुं एटले ख्याल आवी जशे.